નમસ્કાર મિત્રો, જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું આવી છું હિંમતનગરમાં આનંદ બંગલોઝમાં. દર્શક મિત્રો, આજે આપણી સાથે જીલ યાદવ ઉપસ્થિત છે. હેલો મિત્રો. જી, તમે અમારા દર્શક મિત્રોને આજે શું શીખવાડવાના છો? વેજીટેબલ પિઝા બનાવવાની છું. ઓકે, ખૂબ સરસ. દર્શક મિત્રોને કયા પિઝા બનાવવાના શીખવાડવાના છો? હું આજે વેજીટેબલ પિઝા બનાવતા શીખવાડવાની છું. ઓકે, તો આ પિઝા બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો તમે? એક બોલ મેંદો, બે ચમચી દહીં, પાવડર શુગર અડધી ચમચી અને સ્વાદ અનુસાર મીઠું અને તેલ. ખૂબ સરસ. સોડા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. હા. ઓકે. સૌથી પહેલા આપણે મેંદો લઈશું. બે ચમચી દહીં. ઓકે. સ્વાદ અનુસાર મીઠું છે, બરાબર ને? આ શું છે? સોડા. ઓકે. હવે હું બેટર તૈયાર કરીશ, થોડું પાણી ઉમેરીને. ઓકે. આ બેટર આપણે કેવું રાખવાનું, કેવું છે, ઢીલું કે? થોડુંક ઢીલું રાખવાનું છે. ઓકે. બેટર રેડી થઈ ગયું છે. હવે 20 મિનિટ સુધી તેને રેસ્ટ આપીશું. દર્શક મિત્રો, આપણું બેટર રેડી થઈ ગયું છે. બેટર રેડી થઈ ગયું છે, પણ આપણે એને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી લઈ લઈએ આપણે એક નાનકડો વિરામ. વિરામ બાદ જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે જોઈએ કે જીલ આપણને આગળનું સ્ટેપ કયું શીખવાડી રહ્યા છે. હવે આપણે તેનો રોટલો બનાવીશું. ઓકે. આપણો બેઝ રેડી છે. તાણા પાડી દીધા છે. હવે મેં એક કઢાઈમાં મીઠું લઈને ઓલરેડી શેકી દીધું છે. ઓકે. તેની શાણી મૂકીને થોડુંક ઓઇલ સ્પ્રેડ કરી દઈશું એના ઉપર. અને આપણો બેઝ અહીંયા મૂકી દઈશું, જેનાથી ચોટીના છે એને ઢાંકી દઈશું 10 મિનિટ સુધી. ઓકે, 10 થી 15 મિનિટ સુધી આપણે રાખવાનું છે. ઓકે.
હવે આપણો પીઝા બીન્સ રેડી થઈ ગયો છે. એના ઉપર આપણી ટોમેટો સોસ, ટોમેટો પ્યુરી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કેપ્સિકમ, ટોમેટો અને ચીઝ એડ કરીશું. ઓકે, સૌથી પહેલા શું કરવાનું છે? સૌપ્રથમ આપણે ટોમેટો સોસ સ્પ્રેડ કરીશું. ઓકે, એના પછી ટોમેટો પ્યુરી એડ કરીશું. ઓલરેડી તમે પહેલેથી જ બનાવીને રાખી છે. આપણે 2-3 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છે. ઓકે, પછી આપણે કેપ્સિકમ એડ કરીશું, ટોમેટો એડ કરીશું. ઓરેગાનો સ્પ્રેડ કરીશું થોડું અને ચીલી ફ્લેક્સ. ઓકે, હવે ચીઝ એડ કરીશું. હવે આપણે પીઝાને માટીની તવી ઉપર મૂકી દઈશું. ઓકે, અને એને ઢાંકી દઈશું. 10-15 મિનિટ સુધી આપણે ખવા દઈશું એને. ઓકે, ધીમા તાપ. હવે આપણા પીઝા રેડી થઈ ગયા છે. ઓકે, લાગી રહ્યા છે, પણ હું તમને ટેસ્ટ કરીને બતાવું કે આ પીઝા કેવા બન્યા છે. જીલ ખૂબ સરસ પીઝા બનાવે છે. બાય જીલ. બાય દીપ્તિબેન. આવી જ અવનવી વાનગી લઈને અમે ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ, અમારી ચેનલ ZSTV. ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTV માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો, ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258-38569. We'll be right back.